ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે ફ્લાયવ્હીલનો એક્સપેરિમેન્ટ છે એ સ્ટડી કરવાના છીએ. હવે ફ્લાયવ્હીલનો એક્સપેરિમેન્ટ સૌથી પહેલા તો ચાલુ ક્યાંથી થાય છે? સૌથી પહેલા તમારે આ રોડ આપેલો છે, બરાબર, ફ્લાયવ્હીલ છે જેના ઉપર એક રોડ સરિયા ઉપર રાખેલો છે. સૌથી પહેલા તમારે એનો ડાયામીટર ગોતવાનો છે. ત્રણ અલગ અલગ જગ્યાએથી છે આનો ડાયામીટર ગોતવાનો છે, બરાબર. સપોઝ પહેલા તમે એક જગ્યાએથી ડાયામીટર વર્નિયર કેલિપર્સથી ગોતવાની ટ્રાય કરેલી તો તમને મળ્યો 1.99, પછી બીજી વાર ટ્રાય કરી તો 1.97 મળ્યો, ત્રીજી વાર ટ્રાય કરી તો 2.02 મળેલો, બરાબર. આવી રીતે ત્રણ અલગ અલગ જગ્યાએથી ડાયામીટર કેલ્ક્યુલેટ કરવાનો, છેલ્લે ત્રણેયની એવરેજ લઈ લેવાની. જે આવે સપોઝ આવ્યો 2.01 આન્સર આવ્યો, સપોઝ માની લઈએ આપણે, બરાબર, તો આ તમને એવરેજ મળી, બરાબર. આ એવરેજ ડાયામીટર થયો. હવે આના ઉપરથી તમે રેડિયસ ગોતી લ્યો તો 1 point something રેડિયસ આવશે આની, બરાબર. તો આવી કંઈક રેડિયસ આવી તમારી, બરાબર. સપોઝ અત્યારે હું રેન્ડમ આંકડા લખું છું તો ડાયામીટર અને રેડિયસ મળી ગયા આ જે રોડ છે એના. હવે પ્રેક્ટિકલ ચાલુ થાય. તમારે આ પ્રેક્ટિકલની અંદર શું કરવાનું છે? ફ્લાયવ્હીલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવાની છે, બરાબર. ફ્લાયવ્હીલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવાની છે. તો હવે આ પ્રેક્ટિકલ રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આવે છે, સપોઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એનો યુનિટ શું છે, બરાબર, મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ડેફિનેશન છે, બરાબર, તો આ બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. દરેક જે પણ કાંઈ આની અંદર ક્વોન્ટિટી આવે છે એ ક્વોન્ટિટીના SI યુનિટ ખબર હોવા જોઈએ, બરાબર, અને એની ડેફિનેશન ખબર હોવી જોઈએ. હવે એના પછી પરફોર્મ કેમ કરવાનો છે આ પ્રેક્ટિકલ, બરાબર. તો સૌથી પહેલાં તો આ પલ્લું આપેલું છે, આ પલ્લાનું વજન છે 70 point something છે, 85 છે, 75 છે, પાછળનો આંકડો મને નથી ખબર પોઈન્ટ પછીનો, બરાબર. તો 70 point something આની વેલ્યુ છે કંઈક, બરાબર. હવે તમારે શું કરવાનું છે? આ પલ્લાનું વજન છે, સૌથી પહેલાં તો એક વેઇટ લખવાની કોલમ આવે છે, બરાબર. તમે જર્નલ ખુલ્લી રાખજો એટલે તમને વધારે ખબર પડશે, મને એક્ઝેક્ટ ટેબલ યાદ નથી એટલે હું જસ્ટ ખાલી કહું છું. તો સૌથી પહેલાં વેઇટ લખવાનું આવે છે, એમાં M+M0 કરીને તમારે લખવાનું છે. તો M+M0 તમારું શું છે? આ પલ્લાનું જે વજન છે, બરાબર, જે ત્રાજવું આપેલું છે ત્રાજવાનું વજન તમારે એડ કરવાનું છે. વેઇટ તમે જે મૂકો એ એમ છે એ શું છે? તમે આની અંદર જે વેઇટ મૂકો છો એ, બરાબર. તો વેઇટ સપોઝ માની લો કે 50 grams આપણે મૂકીએ છીએ. હવે તમારે ડાયરેક્ટ કેજીની અંદર કન્વર્ટ કરીને જ લખવાનો છે. સપોઝ તમે અહીંયા 50 gram મૂકેલો તો 50+70 point something, અત્યારે હું 75 લઉં છું, તો કેટલો આવશે? 67.75. આને કેજીમાં કન્વર્ટ કરો તો 1000 વડે ડિવાઈડ કરી દો તો આન્સર આવશે 0.06775, બરાબર. આવી રીતે પોઈન્ટ પછીના ડિજિટ જો વધારે લખશો તો આન્સર થોડોક વધારે ચોકસાઈ વાળો મળશે. એના પછી હવેનું કામ શું કરવાનું? અહીંયા નંબર્સ ઓફ ટર્ન્સ કેટલા લેવાના છે આપણે? 10, બરાબર. અહીંયા એક દોરી આપેલી છે, આ દોરીમાં દોરી છે આ રોડ સાથે કેટલા ટર્ન થવા જોઈએ? 10 turn થવા જોઈએ. એટલે નંબર્સ ઓફ ટર્ન આની અંદર 10, અત્યારે 10 turn ચડાવેલા છે એવું માનવાનું, બરાબર. હવે પછી ફ્લાયવ્હીલમાં એક રેડ કલરની લાઈન હશે, એ તમારે રેફરન્સ તરીકે રાખવાની છે. રેડ કલરની આવી એક લાઈન હશે, બરાબર, બતાડું જો કેવી હશે. આવી લાલ કલરની રેડ કલરની લાઈન હશે, દેખાણી લાલ કલરની, બરાબર. તો આવી લાલ કલરની લાઈન હશે, એ લાલ કલરની લાઈન છે રેડ કલરની, એ તમારે રેફરન્સ તરીકે રાખવાની છે આના સર્ક્યુલેશન કાઉન્ટ કરવા માટે, બરાબર. તો ફ્લાયવ્હીલના રોટેશન છે કાઉન્ટ કરવા માટે તમારે રેડ લાઈનને રેફરન્સ તરીકે રાખવાની છે. તો હવે ફ્લાયવ્હીલ તમે જેવું મૂકશો એટલે ધીમે ધીમે આ ત્રાજવું નીચે પડતું જશે અને છેલ્લે સાવ જમીન ઉપર પડી જાય, પછી તમારો પ્રેક્ટિકલ ચાલુ થાય, બરાબર. જેવું પડે એટલે સ્ટોપ વોચ ઓન કરી દેવાની, બરાબર. સ્ટોપ વોચ છે એને તમારે ઓન કરી દેવાની અને આના રોટેશન ગણવાના ચાલુ કરી દેવાના. સપોઝ અત્યારે આવી રીતે આમ ફરે છે એવું માનો, બરાબર, આવી રીતે આમ ફરે છે, તો જેટલા રોટેશન થાય જ્યાં સુધી ફ્લાયવ્હીલ ઊભું ન રહે ત્યાં સુધી તમારે રોટેશન કાઉન્ટ કરવાના, જ્યાં સુધી ફ્લાયવ્હીલનું રોટેશન સ્ટોપ ન થાય ત્યાં સુધી તમારે આના રોટેશન કાઉન્ટ કરવાના છે, બરાબર.
અને ત્યાં સુધી સ્ટોપવોચ ચાલુ રાખવાની છે. જેવા રોટેશન ચાલુ થવાના, આ રોટેશન કરવાનું બંધ કરે બરાબર, પછી તમારે સ્ટોપવોચને ઓફ કરી દેવાની છે અને આના કેટલા રોટેશન કાઉન્ટ થયા એ પણ તમારે ગણતું રહેવાનું છે બરાબર. તો સપોઝ માની લો કે પહેલી વખતમાં 17.70 જેટલા રોટેશન કાઉન્ટ થયા અને આ કંઈક સેકન્ડ થઈ, કંઈક 45 સેકન્ડ જેટલી થઈ એવું માનીએ આપણે બરાબર. તો બે વખત કરવાનું છે બરાબર. એક તો ફ્લાયવ્હીલ રોટેશન, પછી છે ટાઈમ ફોર એન્ડ રોટેશન બરાબર. તો જેટલા ફ્લાયવ્હીલના રોટેશન થાય છે એ માટે કેટલો સમય લાગે છે, ટાઈમ ફોર ધેટ એન નંબર્સ ઓફ ફ્લાયવ્હીલ રોટેશન. તો હવે ફ્લાયવ્હીલના સૌથી પહેલાં રોટેશન કેટલા, સપોઝ આપણે માની લઈએ 70 થયા, એ માટે સમય લાગ્યો 45 સેકન્ડ બરાબર. આવું ને આવું બીજી વાર કરવાનું, બીજી વાર માની લો કે 18 એવા સેકન્ડ, એવી કંઈક 49 સમથિંગ, છેલ્લે બેની એવરેજ લઈ લ્યો બરાબર, અહીંયા પણ એવરેજ લઈ લેવાની, આવી રીતે કરવાનું છે. પછી ફરી પાછું હવે 50 ગ્રામનું એક આવું પાછું એડ કરી દેવાનું આમાં બરાબર. 50 ગ્રામનું ફરી પાછું એક, પહેલાં એક તો મૂકેલું જ હતું, હવે આવા બે મૂકવાના બરાબર. તો આવી રીતે તમારે ફરી પાછો એક્સપેરિમેન્ટ રિપીટ કરો, ફરી પાછા અહીંયા નંબર્સ ઓફ ટર્ન 10 ચડાવી દેવાના, ફરી પાછું અને ફ્રી કરીને મૂકી દેવાનું, અને જેવું અહીંથી આ નીચે પડવાનું ચાલુ થાય અને નીચે પડી જાય ફરી પાછી સ્ટોપવોચ ચાલુ કરી દેવાની, ફ્લાયવ્હીલના રોટેશન કાઉન્ટ કરવાના બરાબર. જ્યાં સુધી ઊભું ન રહે ત્યાં સુધી રોટેશન કાઉન્ટ કરવાના છે, ફરી પાછું ત્યાં સુધીનો સમય નોટ ડાઉન કરવાનો છે જ્યાં સુધી સ્ટોપ થાય ત્યાં સુધીનો. તો આવી રીતે આખું પરફોર્મ કરવાનું છે બરાબર. અહીંયા જે પણ કંઈ વેલ્યુ આવેલી હોય, માની લો કે 100 ગ્રામ + 17 એટલે 0.117 બરાબર, આવું કંઈક આન્સર આવશે. તો આવી રીતે તમારે આખો પ્રેક્ટિકલ છે પરફોર્મ કરવો. ફરી પાછું 50 ગ્રામ એડ કરી દો આની અંદર બરાબર. ફરી પાછું અહીંયા સિમ્પ્લિફિકેશન આપી દો, રોટેશન ગણો, ફ્લાયવ્હીલના સમય કેલ્ક્યુલેટ કરો. તો આવી રીતે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે બરાબર. હવે બાકી બધા ઇક્વેશન છે તમને જર્નલની અંદર તમે લખેલા જ હશે બરાબર. તો બાકીની જે કેલ્ક્યુલેશન છે હવે આના ઉપરથી જ છે બરાબર. તો નંબર્સ ઓફ ટર્ન છે એમાં એક N1 છે અને બીજો N2 છે બરાબર. N1 તમારે કેટલા, નંબર્સ ઓફ ટર્ન તમે કેટલા લીધા 10. N2 તમારે કયો લેવાનો છે, આ ફ્લાયવ્હીલના જે રોટેશન હોય એને એઝ અ N2 લેવાનો છે બરાબર. તો આવી રીતે કરવાનું છે આખો પ્રેક્ટિકલ. બાકીનું તો બધું તમને ઇક્વેશન તમે જોઈ લેજો, ઇક્વેશનમાં માત્ર વેલ્યુ મૂકવાની છે. R તમારી પાસે છે બરાબર, એક ટોર્ક ગોતવાનું આવે છે, MGR એવું કંઈક ઇક્વેશન છે, તો એની મદદથી ટોર્ક ગોતવાનું છે બરાબર. તો આરની વેલ્યુ પણ તમારી પાસે છે બરાબર. તો જેટલા પણ વસ્તુ આવે છે બધા જ હવે વેલ્યુ આપણી આગળ આ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા પછી બધી વેલ્યુ આવી જાય છે આપણી આગળ. તો બસ ખાલી ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની છે અને સિમ્પ્લિફિકેશન દેવાનું છે. હવે સિમ્પ્લિફિકેશન દેતા આવડવું જોઈએ. ગ્રાફ છે આ રીતે મળશે બરાબર, આ રીતે આવવો જોઈએ. 3 પોઈન્ટમાંથી કદાચ એકાદો પોઈન્ટ બહાર હોય તો ચાલે બરાબર, પણ આ રીતે અહીંયા કંઈક વેલ્યુ મળવી જોઈએ. આ જે વેલ્યુ છે ઓ એ દેટ ઇઝ યોર ટોર્ક બરાબર. આ તમારા ટોર્કની વેલ્યુ છે બરાબર. આનો સ્લોપ મળે એ તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ કહેવાય બરાબર. અને એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને તમે જે એક ઇક્વેશનની મદદથી તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવાની છે એ બંને સેમ આવવી જોઈએ બરાબર. તો આખો આ રીતે પ્રેક્ટિકલ છે.